નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસની અંદર જ આગળનો એક ભાગ. સ્ટોપ ઓવર થિંકિંગ બીજી એક રીત છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવા માટેની. સ્ટોપ ઓવર થિંકિંગ, ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારો, એને સ્ટોપ કરવાના છે, બંધ કરવાના છે. એટલે તમારા મનની અંદર જે ઘણા બધા જે વિચારો જે ચાલતા હોય એ વિચારોને બંધ કરવા માટેની એક કવાયત છે, એક ટ્રાય છે. જોઈએ, વેન ટાસ્ક એન્ડ પ્રેશર, ટાસ્ક એટલે કાર્ય, જ્યારે કાર્યો એન્ડ પ્રેશર દબાણ, સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, બિલ્ડ અપ એટલે વધારો થવો. એટલે કે જ્યારે કાર્યો અને દબાણ જ્યારે વધવા લાગે છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ, કેટલીકવાર માઇન્ડ જે છે ગો ઇન ટુ ઓવર થિંકિંગ. એટલે કે ક્યારેક કાર્યો અને દબાણ એ જ્યારે વધવા લાગે છે ત્યારે એ મન જે છે એ કેટલીકવાર એ મન એ વધારે પડતા વિચારે ચડી જતું હોય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે ત્યારે આવા સમયે તમે એવા વિચાર તરફ આવી જાઓ, થોટ એટલે વિચાર, એવા વિચાર તરફ તમે આવો કે આઈ વિશ, હું ઈચ્છું કે ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા માથાની અંદર, મારા મનની અંદર કહે છે કે એક સ્વિચ હોટ, ધેટ કે જે આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. એટલે કે ઘણા બધા વિચારે તમે ચડી જતા હોય ત્યારે મનમાં તમને એવું લાગતું હોય, તમે એવા વિચાર તરફ હોવ કે મારા માથાની અંદર એક સ્વિચ હોય અને આઈ કુડ ફ્લિક, હું એને ફ્લિક કરું એટલે ક્લિક કરું, હું તેને ક્લિક કરું એન્ડ ટર્ન ઓફ એટલે બંધ કરવું ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, જે મારા મનની અંદર, મારા મગજની અંદર જે બધા જે વિચારો જે ચાલી રહેલા છે એને હું ક્લિક કરીને બંધ કરી દઉં એવો વિચાર આવે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ તે એટલું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક, ત્યાં એક ટેકનિક છે ટુ હેલ્પ યોર સેલ્ફ, તે તમારી જાતને મદદ કરશે કે જે ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. એટલે કે નીચે કેટલીક ટેકનિકો આપેલી છે કે જે પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, વધારે પડતા જે વિચારો દરમિયાન તમારી જાતને એ મદદ કરશે એવી કેટલીક ટેકનિકો છે. તો આપણે વન બાય વન આપણે એવી ટેકનિકોને જોઈશું, બરાબર. તો કેવી ટેકનિક છે, તો સે, પહેલું કે સે ટુ યોર સેલ્ફ રિપીડલી ડ્યુરિંગ ધ ડે. સે યોર સેલ્ફ, તમારી જાતને તમે કહ્યા કરો રિપીડલી, એટલે કે અવારનવાર તમારી જાતને તમે રિપીટ કર્યા કરો. ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન તમારી જાતને તમે એવો અહેસાસ કરાવો, તમારી જાતને વારંવાર તમે કહો. શું કહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, એક્સપેક્ટેશન એટલે અપેક્ષા, મારે કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ એટલે કાર્ય કરવું, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન, જે કંઈ થાય તે હું તે કાર્ય કરીશ. એન્ડ વેન ઇટ હેપન, અને જ્યારે થાય ત્યારે. એટલે હંમેશા તમારી જાતને એવો અહેસાસ તમે કરાવ્યા કરો, તમારી જાતને હંમેશા કીધા કરો કે મારે કોઈ જાતની મારે કોઈ અપેક્ષા નથી, અને જે થાય તે, જે થવાનું હોય તે થાય, અને જ્યારે થાય ત્યારે હું એ કાર્ય કરીશ, એવો તમારી જાતને અહેસાસ કરાવો. વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે, સ્ટ્રેસફુલ ડે એટલે કેવો, તણાવ ભર્યો દિવસ. એટલે કે જ્યારે તમે તમારા તણાવ ભર્યા દિવસ વિશે તમે વિચારો, ધેટ કે જે લાય ઇન ફ્રન્ટ ઓફ યુ, ફ્રન્ટ ઓફ એટલે ની સામે, જે તમારી સામે રહેલા એ તણાવ ભર્યા દિવસને જ્યારે, એ દિવસ વિશે જ્યારે તમે વિચારો છો ત્યારે યોર થોટ, ત્યારે તમારા વિચારો એ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, એપ્રોક્સિમેટલી એટલે મોટા ભાગે, ઓલમોસ્ટ લાઈક ધીસ, તમારું જે મન જે છે, તમારા વિચારો જે છે એ આ રીતે દોડ્યા કરતા હોય છે. કયા વિચારો, ઓ માય ગોડ, અરે મારા ભગવાન. એટલે ક્યારે, જ્યારે તમે સ્ટ્રેસ ભર્યા જે, તણાવ ભર્યા જે દિવસો તમારી સામે હો ત્યારે તમે એવા બધા જે વિચારો તરફ એ
તમારા મગજમાં એવા બધા વિચારો ચાલ્યા કરે છે, કેવા, જેવા કે ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડૂ, મારે ઘણું બધું કામ કરવાનું છે, આઈ મસ્ટ ડૂ એક્સ વાય એન્ડ ઝેડ, મારે એક્સ વાય અને ઝેડ કાર્યો કરવાના છે, આ એક એક્ઝામ્પલ છે, મારે આ કામ, પેલું કામ, પેલું કામ, આ બધા કામ મારે કરવાના છે, એવા વિચારે તમે તરત ચડી જાઓ છો, મારે ઘણું બધું કામ કરવાનું છે એવા વિચારે તરત ચડી જતા હોય છે. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ એ એન્ડ બી નીડ ટુ ગેટ અ સોર્ટેડ આઉટ, અને એ અને બી નીડ એટલે જરૂરિયાત, ટુ ગેટ સોર્ટેડ આઉટ, સોર્ટ આઉટ કરવું એટલે એનો ઉકેલ કરવો, હેઝ વેલ, અને મારે એ અને બી કાર્યોને પણ ખૂબ જ સારી રીતે ઉકેલવાના બાકી છે, ઉકેલવાની જરૂર છે, આ બધા વિચારે ચડી જતા હોય છે. આઈ ડોન્ટ નો, મને ખબર નથી કે હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ, હું કેવી રીતે તે કરીશ, કેવી રીતે હું એમને પાર પાડીશ એ મને ખ્યાલ નથી, આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મારે ખાવાનો પણ સમય નથી, જમવાનો પણ સમય નથી. તો આવા બધા વિચારે ચડી જાય છે ક્યારે, જ્યારે સ્ટ્રેસફુલ ડે જ્યારે તમારી સામે હોય ત્યારે તમે આવા બધા વિચારે ચડી જતા હોય છે કે હે ભગવાન, મારે પાસે બિલકુલ સમય નથી, મારી પાસે થોડો ઘણો પણ સમય નથી, મારે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, એટલે કે એક્સ વાય ઝેડ બધા વગેરે વગેરે કામો મારે કરવાના છે. ત્યાર પછી પાછા ફરી એમ કહે છે કે એ અને બી મારે ખૂબ જ સારી રીતે ઉકેલવાની જરૂર છે, એટલે કે આ અને પેલું કામ મારે ખૂબ જ સારી રીતે પાર પાડવાની જરૂર છે, ખૂબ જ સારી રીતે કામ કરવાની જરૂર છે. ત્યાર પછી કંઈક એવું કહે છે કે આ બધું જે છે એ કેવી રીતે કાર્ય હું કરીશ એ મને કંઈ ખ્યાલ આવતો નથી, મને કંઈ સમજાતું નથી, મારી પાસે તો ખાવાનો પણ સમય નથી, જમવાનો પણ સમય નથી. તો આવા બધા વિચારે ચડી જતા હોય છે ક્યારે, જ્યારે ત્રેજ ભર્યો જે દિવસ જ્યારે તમારામાં તમારી સામે હોય, ત્યારે ઘણું બધું કાર્ય દિવસમાં હોય, તે સમય દરમિયાન તમારું મન જ્યારે હેલ્થી ન હોય, તે સમય દરમિયાન એ આ બધા વિચાર કરતા હોય છે. દરેકને આવું સામાન્ય એ થતું હોય છે, મારે ઘણું બધું કામ કરવાનું છે, હું કેવી રીતે કરીશ, આ બધા વિચારે ચડી જતા હોય છે. આગળ બેઝિકલી એટલે મૂળભૂત રીતે, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, એટલે કે જેવો દિવસ શરૂ થાય છે તેવો જ, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીસ, તેવા જ તમે ટીસમાં, એટલે કે મૂંઝવણમાં, કન્ફ્યુઝ, ટીસ નિયરેસ્ટ મીનિંગ પૂછાય, કન્ફ્યુઝ એટલે કે જેવો દિવસ શરૂઆત થાય છે તેવા જ તમે એ મૂંઝવણમાં મુકાઈ જાઓ છો, આફતમાં મુકાઈ જાઓ છો. વોટ ઇઝ હેપન, શું થશે, ઇઝ ધેટ યોર માઇન્ડ, તમારા મનમાં શું થશે, એ ઇઝ અ રેસિંગ, રેસ, દોડવું, અહેડ ઓફ યુ, એ તમારા મનમાં એ આગળ દોડ્યા કરે છે. એન્ડ અ એન્ટિસિપેટિંગ, એન્ટિસિપેટિંગ એટલે કે અનુમાન, ગેજ કરવું, અનુમાન કરવું, એન્ટિસિપેટિંગ નિયરેસ્ટ મીનિંગ ગેજ, અનુમાન. હાઉ ટાયર એન્ડ, ટાયર એટલે થાકી જવું, એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, એટલે કે તે સમય દરમિયાન તમે કેવા થાકી ગયેલા હોય અને કેવો તણાવ તમારામાં હોય એવું યુ વિલ ફીલ, તમે એવો અહેસાસ કરશો, વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, અહેડ એટલે આગળ, આગળ તમે આવા કાર્યો તો એ પૂર્ણ કરી લેશો, બધા જ કામ પૂર્ણ કરી લેશો, ત્યારે તમને એ ખૂબ જ થકાન અને ખૂબ જ તણાવ ભર્યો અહેસાસ તમને થશે. ક્યારે, કે જ્યારે તમારું મન જે છે એ શું થશે એવા વિચારે ચડી જતું હોય, ત્યારે એ તમે અંતે બધું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તમે ખૂબ જ થાકી ગયેલા હોય અને જાણે કે તમે એમ ત્રેસ ભર્યા હોય એવો અહેસાસ તમને થશે. આગળ ધીસ ફ્રેન્ટિક, ફ્રેન્ટિક એટલે કેવા, ખૂબ જ બેકાર, ફ્રેન્ટિક થોટ, આવા જે બેકાર જે બધા જે ખરાબ જે થોટ જે વિચારો જે છે, સ્ટાર્ટ વીકનિંગ, વીક કરવું એટલે કમજોર પાડવું, વીકનિંગ યોર એનર્જી, એ તમારી આવા બધા જે ખરાબ વિચારો જે છે, ખરાબ લાગણીઓ જે છે, એ તમારી એનર્જીને એટલે કે તમારી શક્તિને, તાકાતને કમજોર પાડે છે, કમજોર બનાવવા લાગે છે. એન્ડ હેઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બીઝી ડે,
એને પરિણામે તમે બીજી ડેની અંદર એટલે કે વ્યસ્ત દિવસની અંદર તમે પ્રવેશ કરો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. નોર્મલ એનર્જી એકદમ સામાન્ય શક્તિ, અડધી એવી એક સામાન્ય શક્તિથી તમે વ્યસ્ત દિવસ હોવા છતાં પણ, વધારે કાર્યવાળો દિવસ હોવા છતાં પણ તમે અડધી શક્તિથી એ દિવસે એન્ટર થાવ છો, કામ કરવા લાગો છો. એટલે કે જ્યાં આટલું બધું ઘણું બધું કામ પડેલું હોય છતાં પણ તમે આવા તણાવને લીધે, આવા માનસિક થાકને લીધે તમે એ ઘણી વાર વધુ શક્તિની જરૂર હોય છતાં પણ આવા થકાનને લીધે અથવા તો ત્રેસને લીધે તમે અડધી શક્તિથી દિવસની શરૂઆત કરી નાખો છો. એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ કાર્યની અંદર તમારામાં તાકાત ઓછી રહેવાની છે. આગળ ધેન પછી વેન યુ એન્ડ અપ, જ્યારે એનો અંત હોય, દિવસનો અંત થાય, એન્ડ અપ સેટર એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટલે કે દિવસના અંતમાં જ્યારે એન્ડ ઓફ ધ સેતર, તમે એ ખૂબ જ એનો અંત કેવો આવે, અસેતર એટલે કે અસ્વસ્થ થઈ જવું, એટલે કે ખૂબ જ હેલ્થી ન રહેવું તે, એટલે કે શું કહે છે કે ધેન પછી જ્યારે તમે એન્ડમાં અંતમાં દિવસના અંતમાં જ્યારે તમે અસ્વસ્થ થઈ જાઓ છો ત્યારે યુ સીમ ટુ હેવ, તમને સીમ એટલે લાગવું, તમને એવું લાગે છે કે યુ પ્રૂફ ધેટ, તમે એવું સાબિત કરો છો કે યુ વેર રાઇટ ઓલ અલોન, તમે સંપૂર્ણ કાર્યની અંદર રાઇટ હતા, સાચા હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે, ડ્રેડફુલ એટલે ભયાનક, એ ભયાનક દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, ડ્રેઇન એટલે કેવું, શક્તિહીન થઈ જવું તે, ફિઝિકલી શારીરિક, અને શારીરિક રીતે તમે શક્તિહીન થઈ ગયા હોય, થાકી ગયેલા હોય એવું તમે ફીલ કરો છો. એટલે શું કહે છે, શરૂઆતમાં તમે કે આ બધું જે છે એ અંતમાં બધું કાર્ય પૂર્ણ થઈ જાય તે સમય દરમિયાન તમે એવું સાબિત પણ કરો કે ઓકે હું બરાબર જ હતો, અને પછી આ જે ડ્રેડફુલ ડે એટલે કે આ જે ભયાનક દિવસ જે છે એ દિવસ જે હતો એની અંદર તમે કેવો અહેસાસ કરજો, ફિઝિકલી ડ્રેન એટલે કે શારીરિક તમારી શક્તિ બધી વેડફાઈ ગયેલી છે, હણાઈ ગયેલી છે એવો તમે અહેસાસ કરી નાખો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બીજી ડે, એટલે કે શરૂઆતની બીજી ડે, વ્યસ્ત દિવસની શરૂઆતમાં મેક્સિમમ એનર્જી અવેલેબલ, ઉપલબ્ધ એટલી વધુમાં વધુ એ એનર્જી હોવાથી યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, હવે એ ક્યારે વધારેમાં વધારે જે એનર્જી છે એ ઉપલબ્ધ હોય છે તમારી પાસે, એ એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બીજી ડે, એટલે કે શરૂઆતમાં જે વ્યસ્ત દિવસ હોય તેની શરૂઆતમાં જ તમારી પાસે એ ખૂબ જ વધુમાં વધુ એનર્જીનો ઉપયોગ તમે કરતા હો ત્યારે કહે છે કે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન. ક્યારે એવું બને, તો આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન એઝ ફોર્મ ઓફ મંત્ર. આ મંત્રને જો તમે ફોલો કરો, અનુસરો કે મારે કોઈ અપેક્ષા નથી અને જે થવાનું હોય તે થાય અને જ્યારે થાય ત્યારે હું એ કાર્ય કરીશ, આ મંત્રનો જો ઉપયોગ તમે કરો તો તમે આ વ્યસ્ત દિવસની શરૂઆત જે છે એ વધુમાં વધુ તમારી પાસે જેટલી શક્તિ હોય ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો. બરાબર, પણ ક્યારે બને, જો જે થવાનું એ થાય, દિવસની શરૂઆત જ ત્યાંથી કરવાની હોય કે ઓકે જે થવાનું હોય તે થાય, જ્યારે થાય ત્યારે હું આ કાર્યને પાર પાડીશ, મારે કોઈ અપેક્ષા નથી, એ મંત્રને ફોલો કરવો પડે. યુ વિલ નોટિસ, તમે ધ્યાનમાં લેશો કે હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, તમારું બોડી કેવી રીતે રિલેક્સ થાય એટલે કે રાહત અનુભવે એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષા નથી એવા વિચારથી જ તમારું મન એ કેવું રિલેક્સ એટલે કે રાહત અનુભવશે એનો તમે અહેસાસ કરશો, ધ્યાનમાં લેશો. ધીસ રિલેક્સન એટલે કે આ રાહત જે છે ટેલ યુ, તમને કહેશે ધેટ કે યુ હેવ જસ્ટ સ્ટોપ યુઅર સેલ્ફ, તમે તમારી જાતને રોકી છે ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી,
વેલ્યુએબલ એટલે મૂલ્યવાન, વેસ્ટ એટલે બગાડ. એટલે કે તમારી મૂલ્યવાન જે શક્તિ જે છે એ શક્તિના બગાડ થતાં તમે તમારી જાતને રોકી છે એવો તમને અહેસાસ થશે. યુ વિલ ફીલ, તમે એવો અહેસાસ કરશો. કામર, કામર એટલે શાંત. મેન્ટલી, માનસિક રીતે શાંતિનો અહેસાસ કરશો. એન્ડ ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે, હેઝ અ કન્સિક્વન્સ. કન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, નિયરેસ્ટ મિનિંગ આવે રિઝલ્ટ, પરિણામ. એટલે કે એને પરિણામે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને ભાવનાત્મક શાંતિનો અનુભવ જરૂર કરશો. તો ક્યારે થાય કે મારે કોઈ જાતની કોઈ અપેક્ષા નહીં. સ્વાભાવિક છે કે માણસની જો અપેક્ષા વધતી જાય તો જ એ વધુ ટેન્શનમાં આવે, કારણ કે બધું એ અપેક્ષા કોઈ બધી સંતોષાતી નથી. એટલે સ્વાભાવિક છે કે વધુ ને વધુ ત્રેસ મનમાં આવે. એટલે મારે કોઈ અપેક્ષા નથી. અને બીજી એક વાત કે શું, જે થવાનું હોય તે થાય અને જ્યારે થાય ત્યારે હું એ કાર્ય કરીશ, એવું જો આપણે મનમાં જો બાંધી રાખીએ તો આપણને ટેન્શન આવતું નથી અને સતત આપણે કાર્ય કરતા રહીએ. એટલે એના પરિણામે શું આવશે કે તમે ખૂબ જ તમને રાહત મળશે અને રાહતને લીધે તમે માનસિક રીતે તમને શાંતિનો અનુભવ થશે અને ભાવનાત્મક રીતે પણ તમારામાં જે ભાવનાઓ બધી જે ચાલતી હોય તે પણ નષ્ટ થઈ જશે. ઓકે, બાકી આપણે નેક્સ્ટ પીરિયડ